બધા લોકોના મગજમાં એકવાર તો શેરમાં રોકાણ કરવાનો વિચાર આવ્યો જોઈએ અથવા તમારા માઇન્ડમાં નહીં આવ્યો હોય તો ભવિષ્યમાં આવશે તો ત્યારે આપણને એક જ ક્વેશ્ચન આવે કે હું આ કંપનીના શેરમાં જો રોકાણ કરી દઉં તો મારા માટે સારું છે કે ખરાબ છે અથવા આ કંપનીના શેરમાં રોકાણ કરવું એના કરતાં આ કંપની સારી છે કે નહીં દર વખતે આપણા મગજમાં એક જ મોંઝવણ હોય છે કે આનું કમ્પેરિઝન કઈ રીતના કરવું તો તેના માટે જ આપણે આજે એક નવું ચેપ્ટર ભણવાના છીએ તો ચાલો શરૂ કરીએ આજનું ચેપ્ટર હેલો એવરીવન કેમ છો બધા થાય છે ને દરેક વખતે આવો એક ક્વેશ્ચન કે ભાઈ તમે કોઈ પણ બે કંપની જુઓ તો બે કંપનીમાંથી કઈ કંપની સારી છે અને કઈ કંપની ખરાબ છે કઈ કંપનીનો નફો સારો છે અને કઈ કંપનીનો નફો ખરાબ છે તે દર વખતે આપણને માઇન્ડમાં ક્વેશ્ચન થતો હોય છે અને દરેક વખતે બધા ક્યાંક ને ક્યાંક મૂંઝાતા હોય છે કે યાર શું કરવું આવી સિચ્યુએશનમાં તો આજે જે આપણે ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ તે આ બધા પ્રશ્નોનો જવાબ તમને આવશે જેનું નામ છે હિસાબી ગુણોત્તર હું છું નિલેશ કંડેરિયા અને હિસાબી ગુણોત્તરના ચેપ્ટરમાં તમારું હાર્દિક સ્વાગત છે હવે સૌથી પહેલાં આપણે ચેપ્ટરનું વેટેજ જોવા કરતાં પણ પહેલાં આ ચેપ્ટર જરૂરી શું કામે છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ હું તમારા માઇન્ડમાં બે ત્રણ ક્વેશ્ચન રેઝ કરું છું તમે પેલા ક્વેશ્ચન સાંભળીને પેલા થોડુંક ક્વેશ્ચન નો આન્સર ફાઇન કરજો અને એના પછી અગીન પાછો વિડીયો કન્ટિન્યુ કરજો હવે જો તમને હું એક ક્વેશ્ચન કહું કે ભાઈ મારી પાસે મારી બે કંપની છે અને તમારે કોઈ કંપનીમાં રોકાણ કરવું છે તમે મારી પાસે આવ્યા મેં મારી પાસે બે કંપની છે તું મારી ગમી એક કંપનીમાં રોકાણ કરી લે ને તો તમે કીધું ચાલો એની વાત એની કંઈક વાત કરો તો હું તમને એમ કહું છું કે મારી બે કંપનીમાંથી કંપની એ અને કંપની બી હવે કંપની એનો નફો છે દસ લાખ રૂપિયા વર્ષનો કેટલો છે કંપની એ નો આખા વર્ષનો નફો છે દસ લાખ રૂપિયા અને કંપની બી નો નફો છે ખાલી એક લાખ રૂપિયા બરાબર કંપની એનો નફો કેટલો છે તો કે દસ લાખ રૂપિયા અને કંપની બી નો નફો કેટલો છે તો કે કંપની બી નો નફો છે એક લાખ રૂપિયા હવે વિચાર કરીને મને કયો કમેન્ટ કરો કે તમે આમાંથી કઈ કંપનીમાં રોકાણ કરવાનું પસંદ કરશો બરાબર નોર્મલી બધાનો આન્સર હશે કે હું તમારી કંપની એમાં રોકાણ કરવાનું પસંદ કરીશ શું કામ એને કારણ કે તેનો નફો કેટલો છે તો કે તેનો નફો છે દસ લાખ રૂપિયા હવે આમાં જ હું તમને થોડુંક ટ્વિસ્ટ કરીને કહું મેં તમને અત્યારે સિચ્યુએશન સાચી જ છે મારી કંપની એનો નફો છે દસ લાખ રૂપિયા બીનો નફો છે એક લાખ રૂપિયા પણ માનો કે હું તમને આમાં થોડીક હજી થોડીક ડિટેલ કહું બરાબર તો તમારું ડિસિઝન ચેન્જ થઈ જશે એ હંડ્રેડ પર્સન્ટ ગેરંટી આપીને કહું છું હું તમને એમાં એમ કહું છું કે મારી જે કંપની એ છે એનો નફો તો ચલો દસ લાખ રૂપિયા છે પણ એ નફો કમાવા માટે મારે બે કરોડનું વેચાણ કરવું પડે છે કેટલા કરોડનું તો કે બે કરોડનું વેચાણ મારે કરવું પડે છે અને જે મારી કંપની બી છે એક લાખનો નફો કમાવા માટે મારે ખાલી બે લાખનું વેચાણ કરવું પડે છે બરાબર કંપની એમાં દસ લાખનો નફો વેચાણ કેટલાનું તો કે બે કરોડ નું કંપની બી નફો કેટલાનો એક લાખ રૂપિયાનો અને વેચાણ કેટલું કરવું પડે છે તો કે બે લાખ રૂપિયાનું હવે આને તમે જો રેશિયોમાં કન્વર્ટ કરો એટલે કે ગુણોત્તરમાં જો કન્વર્ટ કરો કંપની એમાં દસ લાખની સામે મારે કેટલું વેચાણ કરવું પડે છે તો કે બે કરોડ રૂપિયાનું

બરાબર તો આવી રીતના તમે હિસાબી ગુણોત્તર ચેપ્ટરનો ઉપયોગ કરી અને ઘણી બધી કમનીનો એનાલિસિસ કરી શકો છો અને જો કે હવે તો દરેક કંપનીમાં ਉਹ હિસાબી ગુણોત્તરનો સ્ટેટમેન્ટ આપવું જરૂરી છે જેનાથી ઘણા બધા ડિસિઝનમાં ચેન્જ થવાની શક્યતાઓ છે બરાબર તો આવી રીતના જ આ ચેપ્ટર તમને કામ લાગે છે તો ચલો હવે ચેપ્ટરની શરૂઆત કરીએ તેના વેઇટેજ અને પછી ચેપ્ટરના દાખલાઓની શરૂઆત કરશું હવે જો આ પ્રકરણના ગુણભારની વાત કરીએ તો આ પ્રકરણ કુલ 8 માર્કનો છે જેમાંથી તમને બે એમસીક્યુ પૂછાશે જેના ગુણ હશે બે બે સેક્શન બી માં ક્વેશ્ચન પૂછાશે જેમાં એક એક માર્ક નો એટલે એક એક વાક્યમાં જવાબ આપો એવા બે ક્વેશ્ચન પૂછાશે જે તમને અલ્ટિમેટલી બે ગુણના પૂછાશે અને એના પછી સેક્શન ડી માં એક ક્વેશ્ચન પૂછાશે જેનો ગુણભાર હશે ચાર માર્કનો તો આવી રીતના તમને સેક્શન એ માં બે માર્ક સેક્શન બી માં બે માર્ક અને સેક્શન ડી માં ચાર માર્કનો દાખલો એક પૂછાય છે એવી રીતના કુલ પાંચ પ્રશ્નો પૂછાય છે આ ચેપ્ટર માંથી અને એનું વેટેજ કેલું છે પ્રસ્તાવના ભણસું એ જો કે મેં તમને ભણાવી દીધી છે કે ચેપ્ટર તમને ક્યાં કામ લાગે છે ચોપડીમાં આપેલું છે એના કરતાં પણ સારી રીતના મેં તમને સમજાવ્યું છે એટલે એમાં તમને કોઈ વાંધો આવશે નહીં પછી ગુણોત્તર કોને કહેવાય એની વ્યાખ્યા ભણશું

બરાબર કે તમારા જે પણ નાણાકીય પત્રકો છે બરાબર એમાં વેપાર ખાતું પણ આવી જાય નફા નુકસાન ખાતું પણ આવી જાય અને પાક્કું સર્વે પણ આવી જાય એની દરેક વિગતોનું ગુણોત્તરમાં એટલે કે પર્સન્ટેજ અથવા તો કોઈ પણ અલગ રીતના એનાલિસિસ કરી અને તમે એની ઉપરથી ગુણોત્તર મેળવો છો અને એ ગુણોત્તરના આધારે તમે ઘણા બધા કંપની રિલેટેડ નિર્ણયો લ્યો છો બરાબર તો એને જ અલ્ટિમેટલી આપણે કહીએ છીએ હિસાબી ગુણોત્તર કે ભાઈ કંપનીની ગમી બે વિગતોને આપણે કમ્પેર કરી અને એની ઉપરથી આપણે ગુણોત્તર શોધીએ છીએ જેને કહેવાય છે હિસાબી ગુણોત્તર જો તમારી ચોપડીની આપણે વ્યાખ્યા વાંચીએ તો એમાં તમને કીધું છે આઈ એમ પાંડે કરીને બહુ સારા એવા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સબ્જેક્ટના બહુ એવા નિષ્ણાંત એવા ડેફિનેશન આપેલી છે શું છે બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ બરાબર કે નાણાકીય પત્રકોના બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય બરાબર જેને આપણે કઈ રીતના તો કે ગાણિતિક રીતના દર્શાવેલ હોય જેમ કે મેં તમને અત્યારે એક્ઝામ્પલ આપ્યું પેલા તો એ દર્શાવ્યું તેને ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે બરાબર કે બે હિસાબી આંકડાઓ વચ્ચેનો ગાણિતિક રીતે દર્શાવેલ સંબંધ એને કેના તરીકે ઓળખાય છે તો કે ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે હવે અહીંયા જોઈએ તો એક લાઈન હજી વાંચી લે આમાંથી ગુણોત્તરે નાણાકીય માહિતીને સંક્ષિપ્ત રૂપે રજૂ કરે છે અને ધંધાકીય એકમની કામગીરી ગુણાત્મક નિર્ણયો લેવામાં મદદરૂપ કરે છે કે ભાઈ ઘણી બધી ઘણા બધા નિર્ણયો લેવામાં હિસાબી ગુણોત્તર તમને ઉપયોગી થાય છે બરાબર પછી મેં જેવી રીતના તમને એક્ઝામ્પલ આપ્યું છે એવી રીતના તમને બુકમાં એક્ઝામ્પલ આપેલા છે હવે જો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ ટોપિકથી કે ગુણોત્તરોની વિશેષતાઓ બરાબર ગુણોત્તરોમાં શું હોય છે તો ગુણોત્તરોમાં સૌથી પહેલાં આપણે વાંચીએ તો ભૂતકાળના નાણાકીય પત્રકોના આધારે ગણાયેલા ગુણોત્તરો સાથે સરખામણી કે આપણા ચાલુ વર્ષના ગુણોત્તરો એટલે કે જે પણ આપણે ફાઇન્ડ કરશું આ ચેપ્ટરમાં શીખશું એને આપણે ભૂતકાળના ગુણોત્તરો સાથે સરખામણી કરી શકીએ છીએ બરાબર એટલે આપણને એનાલિસિસ ખબર પડે જેમ કેમ તમે પણ કરો છો કે તમને માનો કે દસમામાં ટકાવારી આવી હોય પિંચોતેર ટકા અને બારમાં એસી ટકા આવે તો તમે એટલીસ્ટ કહી શકો ભાઈ મેં બારમાં થોડીક મહેનત મારી વધારી છે અને તમારા મમ્મી પપ્પાને પણ એટલી ખબર પડી શકે તો બસ

જે આપણા અંદાજિત ગુણોત્તરો વિકસાવેલા છે તેની સાથે પણ તમે સરખામણી કરી શકો છો અને નક્કી કરી શકો છો જેમ તમે પણ લોકો નો નક્કી કરો કે બારમામાં અમારે આટલા પર્સન્ટેજ લેવા છે આઈધર આ ટેસ્ટ જે આવે છે નેક્સ્ટ એમાં આટલા પર્સન્ટેજ લેવા છે પણ પછી થાય એવું કાં તો તમને માર્ક વધારે આવે કાં ઓછા આવે તો પછી તમે એનું એનાલિસિસ કરો છો અને ઘણા બધા બાના પણ કાઢો છો કે સર આ વખતે તો છે ને મારી ઘરે મહેમાન આવી ગયા હતા એટલે મારથી વચાણું નહોતું બાકી નેક્સ્ટ ટેસ્ટમાં જોઈ લેજો ભૂકા નો કાઢીને ના કહેજો આપણે બધા આવું જ નોર્મલી બોલતા હોઈએ છીએ અને જો સારું આવ્યું હોય તો સર એ તો મારી મહેનત છે બરાબર ભલે મહેમાન ઘરે આવે પણ આપણે એટલે આપણે બધા આવી રીતના એનાલિસિસ કરતા હોઈએ છીએ તો બસ હવે આપણે આગળ જોઈએ તો ઉદ્યોગના ગુણોત્તરો સાથે સરખામણી સર ઉદ્યોગના ગુણોત્તરો એટલે જેમ કે જો તમે માનો કે કોઈ ટેલિકોમ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તમે અલગ અલગ પાંચ ટેલિકોમ કંપની આઈધર જેટલી પણ તમારી ઈચ્છા પડે અને જેટલી અવેલેબલ હોય એટલી કંપનીનું તમે એનાલિસિસ કરી શકો છો માનો કે તમારી મોબાઈલની એક કંપની છે તો મોબાઈલની કંપની બીજી મોબાઈલની કંપની એટલે કે તેની જેવા જ કોઈ બીજા ઉદ્યોગ સાથે પોતાની સરખામણી કરી શકે છે એટલે ઉદ્યોગના ગુણોત્તરો સાથે સરખામણી અને બીજું હરીફોના ગુણોત્તરો બરાબર માનો કે તમારી સાથે તમારા જેવો જ કોઈ બિઝનેસ ચલાવે છે એ બહુ સારો નફો કમાતો હોય સારી ટકાવારીમાં નફો કમાતો હોય અને તમે ન કમાતા હોય તો તમે એની સાથે પણ સરખામણી કરી શકો છો અને જોઈ શકો કે ભાઈ આ શું એવી વસ્તુઓ સારી કરે છે જે આપણે કરતા નથી તો આ છે ગુણોત્તરોની વિશેષતાઓ જેના આધારે તમે ઘણા બધા ભવિષ્યના નિર્ણયો તમે લઈ શકો છો હવે આપણે વાત કરીએ ગુણોત્તર વિશ્લેષણ હેતુઓ વિશે બરાબર આમાં હું તમને ડિટેલમાં એટલે કે લાઇન બાય લાઈન વાંચવાનો નથી પણ આ બધા તમને આઉટ એટલા માટે કરાવું છું કારણ કે એક એક વાક્યમાં ઘણી વાર તમને ક્વેશ્ચન પૂછી નાખે કે ભાઈ હિસાબી ગુણોત્તરના હેતુઓ જણાવો તો ગમે બે તમારે લખવાના રહેશે સૌથી પહેલા તો જે હેતુ છે એ શું છે તો કે નાણાકીય પત્રકોના વિશ્લેષણ માટે હવે નાણાકીય પત્રકો એટલે શું તો કે નફા નુકસાન પત્રક અને પાકો સરવાયું એટલે કે નફા નુકસાન પત્રકમાં વેપાર ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતોનો સમય થઈ જાય છો એને અલગથી બોલવાની જરૂર પડતી નથી તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવા માટે કે ભાઈ આપણે આ વર્ષે આપણું પરફોર્મન્સ કેવું છે ગયા વર્ષની સાથે આપણે કમ્પેર કરશું ભવિષ્ય માટેના નિર્ણયો લેશું તો પહેલા આપણને ખબર તો હોવી જોઈએ કે આપણે ક્યાં છીએ અને નાણાકીય પત્રકોના વિશ્લેષણ હવે તો તમારે તમારા બધા ઉપયોગકર્તાઓને પણ આપવા પડે છે બરાબર જો તમારી સારી કંપની હોય તો તમારે પબ્લિકલી એટલે કે જાહેર જનતાને પણ અવેલેબલ કરાવવો પડે છે તમારી વેબસાઇટ થ્રુ અથવા તો બીજા કોઈ માધ્યમ થકી બરાબર જેમ કે ઘણા બધા ઇકોનોમિક્સ ટાઈમ્સને એ બધા તમે જોશો તો સારી સારી કંપનીની બેલેન્સ શીટ અને પીએનએલ આવતી જ રહેતી હોય છે જેમ કે રિલાયન્સ છે ટાટા છે એ લોકોનો રિઝલ્ટ ડિક્લેર થાય માનો કે ક્વાર્ટરલી એટલે કે ત્રણ મહિનાનું રિઝલ્ટ ડિક્લેર થતું હોય છે તો એ લોકો અલગ અલગ ન્યૂઝપેપરમાં અને વેબસાઇટ ઉપર એ લોકો દેતા હોય છે તો એ તમને ક્યાં હેલ્પફુલ થશે તો કે વિશ્લેષણ કરવામાં હેલ્પફુલ થશે એના પછી હિસાબી માહિતીની સરળ રજૂઆત માટે બરાબર હિસાબી માહિતી એટલે શું હતું કે ભાઈ તમારો નફો છે નુકસાન છે જી પણ છે હવે માનો કે બધા વ્યક્તિઓને એકાઉન્ટ આવડવું એવું તો જરૂરી છે નહીં પણ તમે એને એટલું કહો કે ભાઈ આ કંપનીનો નફો પંદર ટકા છે અને આ કંપનીનો નફો દસ ટકા છે તો એટલીસ્ટ એને થોડીક તો આઈડિયા આવે કે પંદર ટકાવાળી કંપની થોડીક સારી હશે પછી આપ આ એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની નથી આના જેવી ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે પણ આ એમાંનો એક પોઈન્ટ છે આગળ વધીએ તો એટલે કે હિસાબી માહિતીની તમે સરળ રીતના રજૂઆત કરી શકો છો જેમ કે કાચા નફાનો ગુણોત્તર વેચાણ અને કાચા નફા વચ્ચેનો ગુણોત્તર હશે ચોખ્ખો નફો એટલે કે ચોખ્ખો નફો અને વેચાણ વચ્ચેનો ગુણોત્તર તો તમને કમ્પેરિઝન કરવામાં આઈડિયા આવશે કે ભાઈ આપણે દસ લાખનું વેચાણ કરશું તો એમાંથી દસ ટકા ચોખ્ખો નફો થાય છે એટલે કે એક લાખનો આપણને ચોખ્ખો નફો થશે તો જો નફો વધારો હોય તો વેચાણ વધારવું પડશે એના પછી આપણે જોઈએ તો ત્રીજું છે એકમની નફાકારકતાની સ્થિતિ જાણવા માટે કે ભાઈ એકમનો નફો હકીકતમાં છે કેટલો ટકાવારીની કેટલી છે બરાબર અને ગમે એ ધંધાનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે તો કે નફો કમાવાનો જ હોય છે તો ગમે એકમની તમે નફાકારકતા જાણી શકો છો બરાબર જેમ મેં તમને હમણાં કીધું તમને થોડુંક ભ્રમિત કર્યું કે એક લાખ અને દસ લાખ બરાબર તો તમારો ડિસિઝન ચેન્જ થયો છો પણ એવી રીતના જો તમને થોડીક સ્થિતિ સારી રીતના એટલે આવી રીતના હિસાબી ગુણોત્તરમાં કહીને સમજાવું તો તમને થોડોક વધારે આઈડિયા આવે પછી આમાં અલગ અલગ જેમ કે હું આમાં આટલા ઇન્વેસ્ટ કરીશ તો એમાંથી મને સામે આટલા રૂપિયા મળશે પછી આવ્યા છે એકમની તરલતાની સ્થિતિ બરા જી ઓલમોસ્ટ બધા લોકો ઇગ્નોર કરતા હોય છે હવે એકમની તરલતા એટલે શું બરાબર એના માટે હું તમને એક એક્ઝામ્પલ સમજો માનો કે તમે કોઈ વસ્તુની લેવેજ કરો છો બરાબર તમે કોઈ વસ્તુના વેપારી છો હવે માનો કે તમે દસ લાખના માલની ખરીદી કરી રોકડા રૂપિયા દઈને બરાબર અને તમે ધંધામાં પણ તમારે દસ લાખની આજુબાજુ રૂપિયા પડ્યા હતા અને દસે દસ લાખ રૂપિયા તમે કેમાં જવા દીધા તો કે ખરીદીમાં જવા દીધા હવે તમે જોવા તો હવે તમે આ માલ દિવસમાં વેચી નાખો સો ટકા સો ટકા નફા સાથે એટલે દસ લાખ નો માલ તમે વેચી નાખો છો વીસ લાખ રૂપિયામાં એટલે તમે જો નફાકારકતાનો ગુણોત્તર જુઓ કે ચોખ્ખા નફાનો ગુણોત્તર જુઓ તો કેટલો થયો હતો કે સો ટકા થયો એટલે કોઈ વ્યક્તિ આ વસ્તુ જોવે એટલે એમ કે વાહ આ કંપની દોષો નફો કરે છે આ સો ટકા પણ આ સિચ્યુએશન તમારા માટે ખરાબમાં ખરાબ છે કારણ કે જો તમે જે વીસ લાખનું વેચાણ કરો છો માનો કે તમે એ વીસે વીસ લાખનું વેચાણ ઉધાર કરેલું હોય બરાબર તમે આ વિસે વીસ લાખનું વેચાણ ઉધાર કરેલું હોય તો અહીંયા આખી સિચ્યુએશન પલટો ખાઈ જશે કારણ કે તમારી પાસેથી દસ લાખ રૂપિયા છે એ તમે ક્યાં રોકી દીધા તો કે તમે માલની ખરીદીમાં તમે આપી દીધા છે અને એ દસે દસ લાખના માલનું તમે શું કરી નાખ્યું તો કે વેચાણ કરી નાખ્યું છે કેમ તો કે ઉધાર વેચાણ કરી નાખ્યું છે એટલે હવે તમારી પાસે ધંધો કરવા માટે રૂપિયા સાવ નહીવત પ્રમાણમાં છે તો જો કોઈ વ્યક્તિ જોવે તો એ વ્યક્તિ તમારી કંપની માને જો ખબર પડતી હોય તો એ વ્યક્તિ તમારી કંપનીમાં રોકાણ કરે નહીં શું કામ એને ન કરે કારણ કે માનો કે તમે જેને ઉધાર માલ નું વેચાણ કર્યું છે એ જો પચાસ ટકા નો બુચ મારી દે તો તમે પાછા હતા ન્યાન ને આવી જાઓ અને તમારો જે ધંધો બંધ રહ્યો એ વસ્તુ અલગ બરાબર એટલા માટે તરલતા એટલે શું કેવાય ધંધામાં રોકડ પ્રવાહિતતા કેવી છે કે ધંધામાં રોકડ વ્યવસ્થિત મેન્ટેન થાય છે કે નહીં કારણ કે ઘણી બધી વાર જો ધંધામાં રોકડ ન હોય તો પણ તમારો ધંધો ઘણી બધી સમસ્યાઓ ફેસ કરી શકે છે તો તરલતાની સ્થિતિ પણ એટલી જ જાણવી જરૂરી છે તો એ પણ તમે આ ચેપ્ટર દ્વારા જાણી શકો છો બે ગુણોત્તર આવશે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર એના દ્વારા તમે જાણી શકશો એના પછી એકમની લાંબા ગાળાની સદ્ધરતા હવે જો પેલા જો વ્યક્તિ સદ્ધર છે કે નાદાર થવાની કગાડે છે એ કેમ ખબર પડે તો કે જો તેની મિલકતો કરતા દેવા વધી જાય તો એ નાદાર ગમે ત્યારે થઈ શકે અને જો દેવા કરતા મિલકતો વધારે હશે તો એ વ્યક્તિ સદ્ધર છે તો તમે તમારી મિલકતોને અને દેવાનું કમ્પેરિઝન કરી શકો છો એના પણ ઘણા બધા ગુણોત્તરોમાં શોધશો જેનાથી તમને તમારે એકમની સદ્ધરતા વિશે જાણ થશે અને તમે ઘણા બધા વર્ષોથી જો ધંધો ચલાવતા હશો તો તમે એ જે સદ્ધરતા છે એને તમે પાસ્ટ એટલે કે જૂના વર્ષો સાથે કમ્પેર કરી શકશો અને એ તમારી કન્સિસ્ટન્ટ જો ગ્રોથ થતો હશે એમાં તો એ તમારા માટે બહુ હકારાત્મક એક સંકેત કહેવાય કે તમારી કમની સારી રીતના પરફોર્મ કરે છે તો આ તકે મુદ્દાઓ એના પછીનો પોઈન્ટ છે શું તો કે એકમની કામગીરીની કાર્યક્ષમતાની સ્થિતિ જાણવા માટે કે ભાઈ આપણી કંપનીમાં અથવા આપણા એકમમાં કેટલી કાર્યક્ષમતાથી કામ થાય છે બરાબર કે ભાઈ આપણો માનો કે સ્ટોક ચલંદર કે ભાઈ સ્ટોક ખાલી કેટલો જલ્દીથી આપણા ધંધામાં થઈ જાય છે એ પણ આપણે જાણવું ખૂબ જરૂરી છે કે ભાઈ આપણા માનો કે સ્ટોક બહુ મોડો ખાલી થતો હોય તો ઘણી વખત માનો કે સિસ્ટમ મીન્સ કે જ્યારે અપડેટ થતો હોય માર્કેટ કે ભાઈ નવી ટ્રેન્ડ નવો ટ્રેન્ડ આવી જાય તો તમારો જૂનો માલ એમને પડ્યો રહેશે તો તમારું સ્ટોક ચલંદર એવું એક આપણે સૂત્ર ભણશું જેના ઉપરથી તમને ખબર પડશે કે ભાઈ તમારું કેટલું કાર્યક્ષમતાથી તમે કામ કરો છો બરાબર કે તમે કેટલું જલ્દી સ્ટોક વેચી નાખો છો પછી તમારા અલગ અલગ વસ્તુઓ છે કામગીરીની બરાબર મિલકતો તમે કાર્યક્ષમ રીતના ઉપયોગ કરો છો કે નહીં મિલકત માનો કે ઘણી બધી એમને પડી રહેતી હોય તો પડી નહીં રહેવા દેવાની કારણ કે એ તો તમારા પૈસા ખોટે ખોટા વેસ્ટ પડ્યા છે એના જેવી છે એના કરતા મિલકત વેચીને ક્યાંક બીજા ધંધામાં લગાડો બરાબર તો એ કાર્યક્ષમતાની પણ આપણને જાણ થઈ શકે છે હિસાબી ગુણોત્તર ચેપ્ટરથી એના પછી આપણે જોઈએ તો આધારણ કરવા માટે આધારણ એટલે શું તો કે આધાર તરીકે કંઈક આંકડાઓ લેવા માટે પણ હિસાબી ગુણોત્તર ઉપયોગ થાય છે જેમ કે સર તો કે માનો કે તમારો કાચા નફાનો દર આપણે છેલ્લા પાંચ વર્ષનું કમ્પેરિઝન કરવું હોય તો છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ જોશે કે નહીં તો છેલ્લા પાંચ વર્ષના તમે હિસાબી ગુણોત્તરમાંથી આંકડાઓ પણ લઈ શકો છો જેમ કે અહીંયા તમને આવી પૂછે કાચા નફાનો પાંચ વર્ષનો દર વીસ ટકા ત્રેવીસ ટકા ચોવીસ ટકા છવ્વીસ ટકા ઓગણત્રીસ ટકા તો આવી રીતના તમે કોકને કીધું હોય તો એ તમારી કંપનીમાંથી કન્વીન્સ જાય કે ભાઈ નફો દર વખતે વધે છે કંપની સારી પોઝિશન ઉપર છે બરાબર ને તમારો માર્કેટમાં ટ્રેન્ડ એટલે કે વલણ શું છે એ પણ જાણી શકાય છે આના દ્વારા પછી કંપનીના નબળા પાસાની જાણકારી જેમ કે આપણો નફો બીજી કંપની કરતા થોડોક ઓછો આવ્યો તો તમારા નબળા પાસા કયા કયા છે એની જાણ તમને હોવી જરૂરી છે જો નહીં હોય તો તકલીફ તમને જ પડશે ભવિષ્યમાં શું પડશે તો કે તમે ગમે ત્યારે ફેંકાઈ જશો માર્કેટમાંથી જેમ ઘણી બધી જીઓ આવી તો ઘણી બધી કંપનીઓ બંધ થવા ઉપર આવી ગઈ બરાબર એને એવી રીતના થઈ ગયું કે વોડાફોનના આઈડિયા બહુ મોટા જાયન્ટ કેવા હતા બરાબર ઈ બે એને ભેગા થવાનો વારો આવી ગયો તો પણ એના કરતા જીઓ સૌથી મોટું છે બરાબર તો એ લોકો એમ જ વિચારતા હતા કે ભાઈ જીઓ આવીને એવું જશે શું કરશે કેટલોક ટાઈમ મફત આવશે પણ મફત આપી આપીને એણે બધી કંપનીની શું તો કે લંકા ઉઠાવી લીધે એના જેવું કામ કરી નાખ્યું તો નબળા પાસાની જાણકારી તમને હોવી ખાસ જરૂરી છે કારણ કે તમને ખબર હોય કે આ પાસામાં નબળો છું તો આપણે કહી શકીએ આ વસ્તુ હોય તો આપણને નહીં કહેવાનું બરાબર જેમ કે હું પણ ઘણી બધી નથી તમને કહી દેતો મારી ઝીરો ઝીરોની મિસ્ટેક થઈ જાય તો હું તમને કહી દેતો કે ભાઈ ઝીરોની મિસ્ટેક એકાઉન્ટ તો સારું ભણવા પણ ક્યારેક ક્યાંક ઝીરોની મિસ્ટેક થઈ જાય તો તમે ધ્યાન રાખજો કહી દઉં કે નહીં તો બસ મને મારા નબળા પાસાની ખબર છે તો કંપનીમાં પણ તમને તમારા નબળા પાસાની ખબર સારી રીતના હોવી જોઈએ બરાબર ચલો એના પછી જોઈએ તો આંતર પેઢી બરાબર કે ભાઈ બે પેઢી વચ્ચેનું સરખામણી બરાબર અને આંતર વિભાગો એટલે તમારી કંપની અથવા એકમમાં અલગ અલગ વિભાગો વિભાગો કામ કરતા હોય જેમ કે ઉત્પાદનનું હોય વેચાણનું એટલે કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અલગ હોય સેલ્સ ડિપાર્ટમેન્ટ અલગ હોય ક્વોલિટી ચેકનો ડિપાર્ટમેન્ટ અલગ હોય તો એ અલગ અલગ ડિપાર્ટમેન્ટો વચ્ચે સરખામણી પણ કરી શકો છો બરાબર અલગ અલગ રેશિયોના આધારે જો આમાં તમે આંતર પેઢીની સરખામણી કોને કહેવાય છે એ તમને એક વાક્યમાં પૂછી શકે તો અહીંયા તમે લખવાનું કે ભાઈ ધંધા કે એકમોની કામગીરી પોતાના ધંધાના અન્ય એકમો સાથે સરખામણી કરવી તેને શું કહેવાય તો કે કે એટલે આપણી જ પેઢીના બે એકમો વચ્ચેની સરખામણી કરવી એના પછી એક આવે છે આંતર આંતર વિભાગો હવે વિભાગો એટલે શું તો કે અહીંયા તમે જોવો જો તમારા જ ધંધાના બે એકમ સાથે સરખામણી કરો જેમ કે અહીંયા કીધું છે કે ભાઈ ધંધા કે એકમના વિવિધ વિભાગો બરાબર કે પ્રોડક્શન છે અલગ અલગ જેટલા ડિપાર્ટમેન્ટ હોય તમારા એની સાથે તમે સરખામણી કરવાની હોય તેના આંતર વિભાગોની સરખામણી કહેવામાં આવે છે બરાબર એનાથી તમને ખબર પડી શકે કે આપણો આ વિભાગ બહુ સારો છે અને આ વિભાગ નબળો છે તો નબળો એટલે કાઢી નાખવાનો જરૂરી નથી પણ એક તમે ડિસિઝન લઈ શકો ભાઈ આની પાસેથી આ કામ કરાવવું જોઈએ અને આની પાસેથી આ કામ કરાવવું જોઈએ બરાબર તો અહીંયા તમારા શું પૂરું થાય છે તો કે આપણા હિસાબી ગુણોત્તરના હેતુ આપણા નવ ભણ્યા બરાબર તમને આમાંથી થિયરીનો ક્વેશ્ચન તો નથી પૂછતો પણ એક એક વાક્યમાં ઘણી પૂછી નાખે છે એના પછી જેમ દરેકના કંઈક ફાયદા હોય છે કંઈક એને મર્યાદાઓ પણ છે જેમ કે સૌથી પહેલી મર્યાદા આપણે જોઈએ તો નાણાકીય પત્રકોના પરિણામો પર આધાર રાખે છે કે કે તમે હિસાબી ગુણોત્તર કરશો ઉપરથી તો તમારા નાણાકીય પત્રકો ઉપરથી એટલે કે નફા નુકસાન પત્રક પાકું સર્વૈયું આ બધા ઉપરથી તમે શું કરશો તો કે પરિણામો પર આધાર રાખવો પડશે કે હિસાબી ગુણોત્તર તમે જોશો તો ભાઈ કાચો નફો ક્યાંથી લેશો તો કે નફા નુકસાન પત્રકમાંથી પછી વેચાણ ક્યાંથી લેશો તો કે એ પણ નફા નુકસાન પત્રક હવે માનો કે નાણાકીય પત્રકો જ ખોટા હોય તો નાણાકીય પત્રકો જ ખોટા હોય તો તમે ગમે એટલું એનાલિસિસ કરી લ્યો તમારો ડિસિઝન અને નિર્ણયો કોઈ દી સાચા આવવાના નથી તો બસ આ જ વસ્તુ છે કે ભાઈ હિસાબી ગુણોત્તરો થી વિશ્લેષણ કરવા માટે તમારે નાણાકીય પત્રકો પર ડિપેન્ડ રહેવું પડે છે નાણાકીય પત્રકો સાચા તો તમારું ડિસિઝન સાચું જો એ ખોટા તો તમે પણ ખોટા બરાબર એના પછી પ્રમાણિત ગુણોત્તરોની ગેરહાજરી બરાબર જેમ કે પ્રમાણિત ગુણોત્તર સાચા જ છે ચોખ્ખો નફો ચોખા નફાનો ગુણોત્તર કંપનીમાં સાચો છે કાચા નફાનો ગુણોત્તર સાચો છે એનું કોઈ પ્રમાણિકતા હોતી નથી બરાબર જેમ કે ઘણી બધી કંપનીઓએ જો બધું સાચું જ બતાડતા હોત તો આ બધા સ્કેમ થયા જ નહોત હર્ષદ મહેતાની સિરીઝ આખી જી લગભગ ચોથી પાંચમી વાર આવી સીરીઝ બની છે બરાબર એના એના એની પહેલા પણ અલગ અલગ કેટલી કમ કેટલી મૂવીઝ એની પર બની છે કેટલા વિડીયોઝ એની પર બન્યા છે તો બઈના જ ન જો કંપનીના હિસાબી ગુણોત્તર ઉપરથી તમને જો પૂરેપૂરી માહિતી મળી જતી હોય તો આ બના જ ન પણ હા આમાંથી તમને થોડી ઘણી માહિતી મળી શકે છે જે તમને હેલ્પફુલ થઈ શકે છે બરાબર એટલે જ મેં તમને કીધું તો આ એમનો એક નાનો ભાગ છે આના સિવાયના પણ ઘણા બધા પોઈન્ટ આની સાથે કનેક્ટેડ હોય છે બરા તો ગુણોત્તરો પ્રમાણિત છે કે નહીં એ તમે ચોક્કસપણે કહી શકતા નથી એટલે એની ગુણોત્તરની પ્રમાણિતતાની ગેરહાજરી હોય છે બરાબર એના પછી ભાવ ફેરફારોની અસર ભાવ ફેરફારોની અસર એટલે શું માનો કે અત્યારનો ડેટા તમે બે હજારની સાલ સાથે કમ્પેર કરો બે હજાર વીસનો ડેટા તમે બે હજારની સાલ સાથે કમ્પેર કરો તો તમને ઓહો આપણે તો ભાઈ કંઈ ગ્રોથ કર્યો છે ભાઈ જોરદાર હો પાંચસો ટકા ગ્રોથ કર્યો છે પણ એ આંકડાઓ શું છે તો કે જૂના જે વસ્તુ અત્યારે સો રૂપિયાની મળતી હતી ત્યારે એ વસ્તુ ચાલીસ રૂપિયાની મળતી હતી તો તમે એની સાથે કમ્પેરિઝન કરાવો બરાબર તો તમે કોઈ કરી શકવા નથી એટલે કે ભાવ ફેરફારોની પણ અહીંયા અસર થાય છે બરાબર કે ભાઈ કોઈ વસ્તુના ભાવમાં વધઘટ થાશે તો તમારો રેશિયો વધઘટ થઈ જશે એટલે કે હિસાબી ગુણોત્તર વધઘટ થવાની શક્યતાઓ છે અસર જે આપણે ઘણી બધી વાર ધ્યાને લેતા નથી અને આમાં પણ એક વસ્તુ છે કે ઐતિહાસિક માહિતી જેમ કે બે હજારની સાલમાં જે ડેટા હતો એમાં તો આજની મોંઘવારી એટલે ફુગાવો ધ્યાનમાં લેવાતો જ નથી તો એવી રીતના પણ ઘણી બધી વાર માહિતી બિનઅસરકારક સાબિત થઈ શકે છે એના પછી જોઈએ તો ગુણાત્મક પરિબળોની અવગણના ગુણાત્મક પરિબળો ની અવગણના એટલે શું બરા જેમ કે જો કોઈ પણ કંપની સારું પર્ફોમન્સ આપતી હોય તો એની પાછળ ઘણા બધા ફેક્ટર એફેક્ટ કરતા હોય જેમ કે ઈ કંપનીમાં કર્મચારીઓ બહુ સારા કામ કરે છે બરાબર ઈ કંપનીના માલિકનું સંચાલન બહુ સારું છે ઈ કંપનીમાં મેનેજર બહુ સારી રીતના કામ કરે છે બરાબર જેમ કે યશ બેંકની અત્યારે સિચ્યુએશન થોડીક સારી થઈ છે તો એમાં શું છે તો કે ભાઈ એસબીઆઈ નો જે મેનેજર હતો એક સારામાં સારો મેનેજરને એની ઉપર અપોઇન્ટ કર્યો છે યસ બેંક ઉપર અને એને ઘણા બધા નિર્ણયો લીધા કે જેનાથી આખી કંપનીની સિચ્યુએશન ચેન્જ થઈ ગઈ છે પણ આ વસ્તુને તમે હિસાબી ગુણોત્તરમાં બતાવી શકતા નથી ગુણોને તમે હિસાબી ગુણોત્તરમાં બતાવી શકતા નથી અને ગુણના આધારે જ અલ્ટિમેટલી શું થતું હોય છે તો એ કંપનીમાં નફો કે નુકસાન થતો હોય છે પણ એને તમે ધ્યાનમાં લઈ શકતા નથી તમે ખાલી આંકડાકીય અને જથ્થાત્મક માહિતીને ધ્યાનમાં લઈ શકો છો આ ચેપ્ટરમાં ગુણાત્મક માહિતીને તમે ધ્યાનમાં લઈ શકતા નથી જે સૌથી મોટા મોટી મર્યાદા છે કે ગુણાત્મક પરિબળોની અવગણના થાય છે જોકે એ તો બધા ચેપ્ટરમાં થાય છે આમાં નહીં પછી છે સરખામણીમાં મુશ્કેલી કે ભાઈ ઘણી બધી વાર સરખામણી કરવામાં મુશ્કેલી થતી હોય છે બરાબર જેમ કે તમે માનો કે તમારી કોઈક રેકડી કાઢતા હોય બરાબર એ એમ કે હું મારી કંપનીનો નફો પચાસ ટકા છે મારી હું વેચાણ કરું છું મને પચાસ ટકા નફો મળે છે હવે એ પોતાને રિલાયન્સ સાથે કમ્પેર કરે કે રિલાયન્સમાં તો ખાલી દસ ટકા જ નફો થાય છે મારી પેઢીમાં જો હું રેકડી કાઢું છું તો એ મને પચાસ ટકા નફો થાય છે તો આ કંઈ સરખામણી કહેવાય ભાઈ બરાબર અને એટલે સરખામણીમાં ઘણી બધી વાર મુશ્કેલી થતી હોય છે કે ગમે બે ધંધાને તમે લઈને સરખાવી શકતા નથી કેટલા સ્કેલ ઉપર ચાલે છે એ બધું એ ધ્યાનમાં લેવું જરૂરી છે પણ આ મર્યાદાઓ ઓછી છે અને આ ચેપ્ટર તમને ઘણી બધી જગ્યાએ કામ લાગી શકે છે તો સારું ચાલો આજના લેક્ચરમાં આપણે આટલા જ પોઈન્ટ સ્ટડી કર્યા હિસાબી ગુણવત્તાની વ્યાખ્યા એના ગુણો અને એની મર્યાદાઓ બરાબર હિસાબી ગુણવત્તાને હેતુ આટલા ટોપિક વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરી જો તમને આમાં કંઈ પણ ક્વેરી રહેતી હોય તો નીચે તમે કમેન્ટ કરી શકો છો નેક્સ્ટ વિડીયોમાં આપણે કવર કરી લઈશું તમારી ક્વેરીને સારું જો છેલ્લે છેલ્લે તમને વિડીયો ગમી તો વિડીયોને લાઇક કરજો તમારા બધા ફ્રેન્ડ સાથે શેર કરજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ટીલ ટેક કેર બાય